બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. ગાબડા પડવાથી આ ઘટનાઓને પગલે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આજે એકવાર ફરી થરાદના સૌપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ ગાબડાને પગલે કેનાલની આસપાસમાં આવેલા ખેતરમાં વાવેતર કરવામાં આવેલા રાયડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને 6 એકર જમીનમાં વાવેલો રાયડાના પાકને મોટું નુકસાન થયું છે. આ ગાબડું પાડવા પાછળનું મુખ્ય કારણ ખેડૂતો જણાવી રહ્યા છે કે કેનાલોની સમયસર સફાઈ કરવામાં આવતી ના હોવાથી પાણી અવરોધાઈ રહ્યું છે અને તેના લીધે પાણીનું પ્રેશર વધી જતાં કમજોર કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. હવે મીડિયાના માધ્યમથી મારી એક નંબર વિનંતી છે કે આ કેનાલો વારંવાર તૂટે છે. અત્યારે આ કેનાલ સવારમાં 6 વાગે તૂટી અને ખેડૂતના 6-7 એકરમાં પાણી ફરી વળ્યું અને એને નુકસાન થયું. તો મારી એક નંબર વિનંતી નિગમને અધિકારીઓને જેની બેદરકારી હોય તે બેદરકારી સુધારીને તળિયું પાકું કરી દે અને ટાઈમસર કેનાલો સફાઈ કરે. સફાઈ કરીને તળિયું પાકું કરી દે તો ઘાસ અંદર ઉગે જ નહીં. જો ઘાસ અંદર ઉગે છે એટલે કેનાલો વારંવાર ફાટે છે અને કેનાલ જો તૂટે છે એટલે ખેડૂતને મોટું નુકસાન જ છે. હવે મોટું નુકસાન એ રીતે છે કે ભાઈ 12 મહિનાના પાકમાં 4 મહિના એક જ પાક થાય છે. જે કેનાલ બનાવેલી છે જમીનના સમતળથી ઊંચી બનાવેલી છે, પૂરણ કરીને બનાવેલી છે, એટલે એનો કેનાલોને પાણી લીક તો થાય છે સાઇટોમાંથી. આમ તે ખેડૂતને તો નુકસાન જ છે. હવે નુકસાન ભેગું આટલું નુકસાન થયું, મારી એક નંબર વિનંતી નિગમમાં કે સાહેબ નુકસાન વર્તી આપે. અમે બધા અહીંયા જ્યાં પણ માતી પછી પાણી અડવા માંડ્યું અને પછી નેચેથી પાણી ભાઈ કેનાલનો પડ્યો હતો ઝડપ અને માતીને આવ્યો ને અમારે ઠીક રહીતરે પાણી આવ્યું છે. અમારો માલ બીજો બધો પાણીમાં તો અમે બારી લીધો છે માલ અને અમારે નુકસાન ઘણું છે. અમે સા મજૂરી આ માણસ ભાગીદાર સા હોય સારી પલળી જી છે અને બધું પલળી ગયું છે અમારે. કેનાલમાં ગાબડું પડવાની અન્ય એક ઘટના ભોરોલ અને ગઢસિસર ગામ નજીક બની છે. અહીંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતાં આસપાસના 6 ખેતરોમાં કેનાલનું ધસમસતું પાણી ધસી ગયું હતું અને તેના લીધે ખેતરમાં ઉભેલા જીરા, રાયડા અને દિવાલના પાકને મોટું નુકસાન થયું છે. 24 કલાકમાં વાવ પંથકમાં કેનાલમાં ગાબડા પડવાની આ બીજી ઘટના સામે આવી છે. ભોરોલ ગઢસિસર માઇનોલ કેનાલમાં ગાબડું પડવાની ઘટનાને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં ગાબડા પડવાથી ખેતરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. આ ઘટનાને ખેડૂતોએ તાત્કાલિક નર્મદા વિભાગના કર્મચારીઓનો સંપર્ક કરતા નર્મદા વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કરીને વળતર આપવાની ખાતરી આપી છે. 6 એકર આખું બગડી ગયું છે કેનાલને આ બેસ્ટ કારને કારણે. વારંવાર આવું પહેલો અમે કીધેલ હતો અને કે બુરવાનું આ બધો હમો કરવાનો હમો કીધું નથી અને હાલનો એક કીધેલ હતું તો એ હમો કરતા છે નહીં જાય અને આખો અમારો 5-6 ભાઈઓનું બધું જીરું સાફ થઈ ગયું છે અને વ્યાજે લાવીને અમે પૈસા અમારો પાક અમે કરી રહ્યા કરો છો. હા વ્યાજે લાવીને કરો છો અમે બધું અને ત્યાર કરીને આખો બધું કરીને અત્યારે અમારો પાક આખો નિષ્ફળ જો. કેનાલ ભોરોલ ટોટલ માઇનોર અહીંથી 5 ખેતરોમાં આખો ઝીરો બીરો બધું પાક સાફ થઈ ગયો છે અને રાતે 12 વાગે આ બધી કેનાલ તૂટી હતી ને સવાર સુધી કોઈ હજી સુધી તો આ 12 વાગ્યા છે કોઈ અધિકારી બીજા થી કોઈ ફરક્યા નથી. આ પહેલાં જ પત્રકાર મિત્રો અહીં આવ્યા છે. બાકી આ 5 ખેતરોમાં ઝીરો બીરો ઘણો આખો પાક તૈયાર થયેલો પાક આખો સાફ થઈ. આ અત્યારે કેનાલ ભોરોલ મેઢાળા કેનાલ છે, ત્યાંથી નીકળતી હતી અને કેનાલ અત્યારે ફૂટી ગઈ છે અને હાલમાં આવું છું તો 5 એકર તો જીરાનો વાવેતર છે અને એની પલ્લી સાઈડે પણ ખૂબ પાણી ભરેલ પડ્યું છે. બરાબર. હા રાયડું છે ત્યાં દિવેલાનું બધું વાવેતર છે. હાલમાં બધે પાણી દિહેરું છે અને સવારના લગભગ 4-1 વાગ્યાના ટાઈમે જાણ થઈ અને પાણી બંધ કરાયું. હર્ષિંગભાઈ ડૉક્ટરના ભાગીદાર શ્રી બાબુભાઈ ઠાકોર રહેતા હતા તે અમે જાણ કરી અને તે અમે કેનાલ બંધ કરી અને હાલની અંદર બધું જીરાનું 5-6 એકર વાવેતર છે, પરાણ રાયડું છે, પરાણ દિવેલા બધું આવું છું તો 20 એકરમાં પાણી હાલ ભરેલ પડ્યું છે અને આ કંત્રાટીની બેદરકારીના કારણે આ કેનાલ ફૂટી ગઈ છે અને હા ઓછું તો 30 ફૂટ ગાબડું પડ્યું છે અને આ કેનાલનું બાંધકામ કર્યું ત્યારથી જ આમ હા નબળું કામ હતું. ત્યારથી જ અમે જાણ કરી હતી કે આ કેનાલ ફૂટે એમ છે. ક્યાંય દેખો તો તમે ક્યાંય કામ સારું કામ કેનાલનું નથી, બધી રાયા તો પડી જ છે અને આ કેનાલ કંત્રાટીના મેઇન કારણથી આ કેનાલ ફૂટી છે અને હાલમાં ખેડૂતને વળતર સરકાર આપે એવી વિનંતી કરો છો અમે. રાબેતા મુજબનું કાલે પાણી ચાલુ હતું, આજના સવારના પરમાં લાઇનિંગમાંથી ક્રેકમાંથી પાણી જઈ અને ભંગાણ પડેલ છે અને લગભગ આજુબાજુના 2-3 ખેતરમાં પાણી ગયેલ છે. 5 ખેતરમાં પાણીમાં નુકસાન થયેલ છે એ અમારી ખેતીવાડી નિયામક કચેરી દ્વારા તેનું પાક નુકસાનનું સર્વે કરાવવામાં આવશે અને જે એ પાક નુકસાનનો સર્વેનો જે રિપોર્ટ આવશે એના આધારે દરેક ખેડૂતને ચૂકવણું કરવામાં આવશે.
સરહદી બનાસકાંઠા વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે, ભોરલ ગામની અંદર જે એક કેનાલ પસાર થઈ હતી ત્યાંની અંદર વહેલી સવારે ગાબડું પડવાના કારણે 15-20 ફૂટનું જે ગાબડું પડ્યું હતું, જેને લઈ અને ખેતરોની અંદર જે મહામૂલ્ય જેને કહેવાય એટલે કે જીરું, જે સોના જેવું ખેડૂતોનું જીરું કહેવાય છે, એ જીરાના પાકની અંદર પાણીનો ગરકાવ થઈ ગયો હતો. અને ત્યારે આપણે દર્શ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો આ છે ખેતરની અંદર જીરું ઊભું હતું. આ જીરાનું ખેતર જે છે એની અંદર 5-6 એકર ખેતરની અંદર જીરું ઊભું હતું, અને જે ઘેરું છે એ પાક ઉપર આવી ગયું હતું અને છેલ્લે અણી આવી ગયું. ત્યારે ખેડૂતોના ખેતરમાં જે હતું પાણી ફરી વળતા, અત્યારે ભ્રષ્ટાચારના ગાબડા પડી અને ખેડૂતોના જે અત્યારે વાંકા નથી, 5-6 ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોને વાયપાક દુષણ ભોગવવાનો વાર. જો પારો એ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અત્યારે ખેડૂતો મોટું નુકસાન ભોગે. અત્યારે તો ખેડૂતો ફક્ત એટલે જ સરકાર આગળ હાજરી કર્યા છે કે ક્યારે મળશે અમને આનું વળતર. હવે જોવાનું એ રહે છે શું સરકાર આનું વળતર ખેડૂતોને આપે છે કે નહીં. આજે રાજપૂત બીકેની યોજ થરા.